ગરવો ગિરનાર જેની સુંદરતા અજોડ છે, કારણ કે અહીંની હવામાં ભળેલી છે તપસ્યા, સાધના, ભક્તિ તેમજ આધ્યાત્મની મહેક. આજે આ જ સુગંધનો અનુભવ કરીએ, જેને માટે જઈએ ગુરુ ગોરક્ષનાથના આશ્રમ. ગોરક્ષનાથ આશ્રમ, જ્યાં વર્ષોથી મહાયોગીઓ, તપસ્વીઓને સિદ્ધ પુરુષોની અનેક ગાથાઓ ગવાઈ રહી છે, તેવા અતિ પવિત્ર ગરવા ગિરનારની ભૂમિ પર ખૂબ જ મોટા ક્ષેત્રફળની અંદર આવેલ છે ગુરુ ગોરક્ષનાથનો આશ્રમ. ભવનાથની તળેટીથી ગુરુદત્ત ગિરનારી મહારાજ એક બાજુ દાતારના દર્શન તથા બીજી બાજુ જોગણિયા પહાડના દર્શન થાય છે. આ ત્રણેય પહાડની વચ્ચે કુદરતી સાનિધ્યથી ભરપૂર વૃક્ષોની હરિયાળી અને પહાડ વચ્ચે આવેલો છે ગુરુ ગોરખનાથનો આશ્રમ. સંત સુરાની આ ભૂમિ પર મહાયોગી અને તપસ્વી ગોરક્ષનાથ ભગવાન, કે જેમનો ઉલ્લેખ દ્વાપર અને ત્રેતા યુગના શાસ્ત્રમાં છે, તેઓએ નવનાથ અને 84 સિદ્ધની પરંપરામાં હઠયોગ, ક્રિયારોગ, ભક્તિયોગ, લયયોગ, જ્ઞાનયોગ જેવી સાધનાની પ્રક્રિયાનું આધ્યાત્મિક જ્ઞાન પીરસ્યું છે. આવા મહાન યોગીઓના કારણે જ સમાજને સંસ્કાર અને આધ્યાત્મિકતાનો વારસો મળતો રહ્યો છે. આ એક એવું પાવન સ્થળ છે કે જ્યાં કોઈ પણ સામાન્ય વ્યક્તિ સંપૂર્ણ મન, બુદ્ધિ અને ચિત્તની શાંતિ પ્રાપ્ત કરી શકે છે. અહીંની ખાસ વિશેષતા છે વર્ષોથી પ્રજ્વલિત અખંડ ધૂણો, જેને યોગી મહાત્માઓની સેવાના પ્રત્યક્ષ ફળ સ્વરૂપ ગણી શકાય. આ આશ્રમની અંદર રોજ આરતીના સમયે ભક્ત મહેરામણ ઉમટી પડે છે, ભક્તો દર્શન કરે છે અને આશ્રમના મહંત શ્રી શેરનાથ બાપુ પાસેથી ધર્મ જ્ઞાન પણ પ્રાપ્ત કરે છે. આરતીના સમયે ભિન્ન ભિન્ન વાદ્યના નાદ સાથે થતા ભજન કીર્તન અહીં બેઠેલા તમામ ભક્તગણને પ્રભુ ભક્તિમાં લીન કરી દે છે. આ સાથે જ આસપાસનું સમગ્ર વાતાવરણ પણ અતિ ઉલ્લાસપૂર્ણ થઈ જાય છે. અહીં નવનાથની તપસ્યામાં લીન અવસ્થા દર્શાવનારી એક ખૂબ જ સુંદર તસવીર લગાવવામાં આવી છે. સાથે શિવ સ્વરૂપ ગણાતા ગુરુ ગોરક્ષનાથજી, દાદા ગુરુ શ્રી સોમનાથજી, શ્રી ત્રિલોકનાથજી તથા ગોપીચંદ અને ભર્તુહરિની ખૂબ જ મોટી તસવીરો લગાવેલી છે. આ આશ્રમમાં દાદા ગુરુ શ્રી સોમનાથજી તથા ત્રિલોકનાથજીની સમાધિ છે. તેની બાજુમાં જ ગુરુ ગોરક્ષનાથજી તથા માતા અંબાજીનું મંદિર છે. આશ્રમમાં અન્ય મૂર્તિઓમાં ગણપતિ, બજરંગબલી, હનુમાન તથા વીરભદ્રની ખૂબ જ આકર્ષક પ્રતિમા બિરાજમાન છે. આ ગિરનાર ક્ષેત્રમાં ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં જ્યાં હરમેશને માટે અખંડ ધૂણો વર્ષોથી પ્રજ્વલિત છે, આ ધૂણામાં કઈ મહાપુરુષોએ તપસ્યા અને અહીંયા સેવાની ધૂણી દેખાવી, સેવા દ્વારા સમાજને આ ગિરનારના મહિમાનું સંપૂર્ણપણે જ્ઞાન અને ભાન થાય, એટલા માટે સૌ કોઈ સંતોએ પોતાની સાધના સાથે સમાજ વચ્ચે રહી
સમાજને પૂરેપૂરું માર્ગદર્શન આપવા માટે સમયનો સદુપયોગ કર્યો. અમારા દાદા ગુરુ સોમનાથ બાબુ જેમની આ ગુરુ ગોરક્ષનાથ આશ્રમ ભવનાથ તળેટીમાં સમાધિ આવેલી છે. આ યોગી પુરુષ પછી અહીંયા ત્રિલોકનાથ બાપુની ચેતન સમાધિ ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં આવેલી છે. કઈ સિદ્ધ પુરુષો, કઈ મહાપુરુષો, કઈ યોગી પુરુષોએ પોતાના જીવન પર્યંત ભક્તિ, જ્ઞાન, યોગ, વિશેષ સમાજને સવિશેષ સભાનતા આપી ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં આજે એક અવિરતપણે દેવ સેવાનું કાર્ય, સંત સેવાનું કાર્ય તેમજ સમાજ સેવાનું કાર્ય અંગક્ષેત્ર દ્વારા થઈ રહેલું છે. આ આશ્રમમાં આવનાર યાત્રાળુ, ગિરનાર ઉપર આવતા અને જતા એમને આ આશ્રમમાં સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે ભોજન, પ્રસાદ, ચા, પાણીની વ્યવસ્થા આશ્રમ તરફથી હરમેશને માટે થતી રહી છે. આ અતિ સુંદર પ્રાકૃતિક તથા આધ્યાત્મનો અનેરો અનુભવ કરાવનાર પાવન સ્થળ છે. ઘણા એવા યોગી પુરુષોનું જેમણે પ્રાર્થના, આરાધના, સાધના તથા તપશ્ચર્યા દ્વારા સમાજ કલ્યાણના અનેક ઉદ્દેશો સિદ્ધ કરવાના પ્રણ લીધા છે. આ આશ્રમમાં આવતા દરેક શ્રદ્ધાળુઓ ક્યારેય ભૂખ્યા જતા નથી. અહીં ભોજન માટે અન્ન ક્ષેત્ર ચાલે છે.